ફાસ્ટેગની અલવિદા કહેવાનો સમય નજીક આવ્યો નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં અમે આપની ભારત સરકાર જે નવી સિસ્ટમ લાવવા માટે વિચાર કરી રહી છે તેના વિશે વાત કરવાના છીએ આ અંગે તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં લખી જણાવજો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો સૌ પ્રથમ આપણે આ સિસ્ટમનું ફૂલ ફોર્મ જાણી લઈએ જી એન એસ એસ જી એટલે ગ્લોબલ એન એટલે નેવિગેશન એસ એટલે સેટલાઇટ એસ એટલે સિસ્ટમ આ સિસ્ટમ વિશે ટૂંકમાં કહીએ તો ટોલ રસ્તા પર કેટલું અંતર કાપ્યું તેના આધારે ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવશે તેના માટે તમારા વાહનમાં આ સિસ્ટમની ફરજિયાત અપલોડ કરવી રહેશે ભારતના વિરાટકાય રોડ નેટવર્ક પર ટોલ ટેક્સ કલેક્શન અને જી ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો હવે ગમે ત્યારે અમલ શરૂ કરી શકે એવી સંભાવના છે આ સિસ્ટમ અમલમાં આવી જતા કોઈપણ જાતના રોકાણ વિના ટ્રક પેસેન્જર વ્હીકલ કે પછી કોમર્શિયલ વ્હીકલ અવિરત પ્રવાસ કરી શકશે આ નવતર સિસ્ટમનો અમલ કરવાની મુદ્દે નવી સરકાર આવી જતા ચર્ચાઓ શરૂ થઈ ગઈ હોવાનું ટ્રાન્સપોર્ટનું કહેવું છે આ નેવિગેશન સિસ્ટમ એક્યુઅલ વર્ચ્યુઅલ ટોલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની મિટિંગમાં પણ આ મુદ્દાએ ચર્ચા ચાલી રહી છે સિસ્ટમમાં હશે તો જ વર્ચ્યુઅલ બૂથ જીએનએસએસની મદદથી મોનિટરિંગ કરી શકશે પરિણામે જીએનએસએસ આધારિત વાહનો ન હોય તેમને કદાચ તે રોડ ઉપર એન્ટ્રી પણ ન મળે તેવું પણ બની શકે છે જુઓ આ વાત કેવી કહેવાય વર્ચ્યુઅલ બૂથ હશે તે વાહનની જ એન્ટ્રીથી માંડીને એક્ઝિટ સુધીનો હિસાબ રાખશે જીએનએસએસની સિસ્ટમમાં વાહનો કોઈપણ જાતના રોકાણ વિના પસાર થઈ શકશે પ્રારંભથી માંડીને લેનને જીએનએસએસ સિસ્ટમ પર ચડાવવામાં આવશે સમય જતાં તમામ લેને લેનોને જીએનએસએસની હેઠળ આવરી લેવામાં આવશે સિસ્ટમનો ઉપયોગ કરીને વાહનો અવિરત પ્રવાસ કરતા રહે અને તેમને ભરવાનો થતો ટોલ ટેક્સ કપાતો રહે તેવી વ્યવસ્થા અમલ કરવામાં આવી રહી છે ટ્રક કે પેસેન્જર વ્હીકલે રાષ્ટ્રીય કે રાજ્ય માર્ગો પર ટેક્સ જમા કરાવવા માટે રોકાવું પડશે નહીં અત્યારની ફાસ્ટેગ સિસ્ટમથી જીએનએસએસની સિસ્ટમ લાગુ પડે છે ફાસ્ટેગમાં વ્હીકલ ટ્રેકિંગમાં ટોલ બૂથની જરૂર પડે છે પરંતુ જીએનએસએસમાં ટોલ બૂથની જરૂર પડશે નહીં રસ્તા પર જ વર્ચ્યુઅલ ટોલ બૂથ હશે વાસ્તવમાં કોઈ ટોલ બૂથ ફિઝિકલ સ્વરૂપમાં હશે નહીં આ વર્ચ્યુઅલ ટોલ બૂથ વાહનને કેટલું અંતર તે રોડ પર કાપ્યું તેના આધારે તેનો કુલ ટોલ કપાશે અત્યારની સિસ્ટમ પ્રમાણે સો કિલોમીટર પર રોડ દસ કિલોમીટર પ્રવાસ કરે છે તો પણ સંપૂર્ણ ટોલ ટેક્સ આપવું પડે છે તે સિસ્ટમ જતી રહેશે સંપૂર્ણ રસ્તો માપીને ટોલ ટેક્સ તેના ખાતામાંથી કાપી લેશે વર્ચ્યુઅલ રજિસ્ટ્રેશન અને જીએનએસએસની સિસ્ટમ ઉપરાંત વાહનને રજિસ્ટર નંબર અને બેંક એકાઉન્ટની ડિટેલ આપવી પડશે ફાસ્ટેગથી હજીએ વાહન પર લાગતી લાઈનો ઓછી થતી નથી તેથી આ નવતર સિસ્ટમ દાખલ કરવાનું આયોજન થઈ રહ્યું છે તેનાથી ટ્રાફિક જામની સમસ્યા હળવી થઈ જશે તેમજ વધારાની લેન પણ બનાવવાની જફા કરવી પડશે નહીં હાઈવે પર જોવા મળતા તોતિંગ ટોલ બૂથ રહેશે નહીં નવી ટોલ સિસ્ટમથી ફાયદો થશે કે નુકસાન થશે એક મત મુજબ જીએનએસએસની સિસ્ટમ અમલમાં આવવાથી ફાયદો કરતાં નુકસાન થવાની સંભાવના વધારે જોવા મળશે જોવામાં જઈએ તો નારોલ ચાર રસ્તાથી ટોલ રોડ ચાલુ થાય છે તેનો પહેલો ટોલ બૂથ પચીસ કિલોમીટર ખેડામાં આવે છે નારોલથી ખેડા વચ્ચે વાહન ચલાવનારાઓને અત્યારે ટોલ ટેક્સ ભરવાનો આવતો નથી પરંતુ નવી સિસ્ટમમાં તેના પર એન્ટ્રી લે એટલે ટેક્સ લાગી જશે અત્યારે ટોલ બૂથ ક્રોસ કરો તો ટોલ ટેક્સ લાગે છે હવે નવી સિસ્ટમમાં ટોલ બૂથ આવે કે ન આવે તેના પર પ્રવેશ કરતાની વહેંત જ ટોલ ટેક્સ લાગી જશે આવો જ બીજો એક માર્ગ વાસદ અને ખેડાની વચ્ચે પચાસ કિલોમીટરની રોડ છે તેના પર અત્યારે ટોલ ટેક્સ વિના જ લોકો ફરી રહ્યા છે હવે તે રોડ પર પગ મૂકતા વહેતા જ વાહન ચાલક પર ટોલ ટેક્સ લાગુ પડી જશે જીપીએસથી ગણતરીથી કરતાં તેમને માથે ટોલ ટેક્સનો બોજો કેટલી જેટલી વાર જશે અને આવશે તેટલી વાર આવી જશે અત્યારે તેઓ ટોલ બુથ ક્રોસ નથી કરતા તેથી ટોલ લાગતો નથી હવે લાગશે આ પ્રકારના ભારતમાં ચારસો ટોલ રોડ અને આઠસો ને તેર ટોલ બુથ છે આ રોડ અને ટોલ બુથ વચ્ચે અત્યારે ટોલ ટેક્સ લાગતો નથી લેવાતો નથી તેનાથી આ એરિયામાં અત્યારે ટોલ ફ્રી એરિયા તરીકે ઓળખવામાં આવે છે હવે તેના પર પગ મૂકનાર દરેક માથે ટોલ ટેક્સની જવાબદારી આવી જશે આ વિડીયો અંગે તમારા વિચારો જરૂરથી લખી જણાવજો